सिन्नौर તાલુકાના મોટા ફોફળિયાના બાંગ્લાદેશ ફળિયા વિસ્તાર ખાતે સગીર કિશોરીને વીજ કરંટ લાગવાથી મોત. કિશોરીને બચાવવા પડેલા અન્ય બે જણનો આબાદ બચાવ. સિન્નોર તાલુકાના મોટા ફોફળિયાના બાંગ્લાદેશ વિસ્તારમાં રહેતી સુમિત્રાબેન અશોક વસાવા સવારે કપડાં સૂકવી રહી હતી તે સમયે અચાનક વીજ કરંટ લાગતા સુમિત્રાબેનનું મોત થયું હતું. આ સમયે બૂમાબમ થતાં દોડી આવેલા રમેશ વસાવા તથા બબલીબેન વસાવા સુમિત્રાબેનને બચાવવા જતા તેઓને પણ કરંટ લાગ્યો હતો, પરંતુ સદનસીબે આ બંનેનો આબાદ બચાવ થયો હતો. મોટા ફોફડે હોસ્પિટલ ખાતે દોડી આવેલી સિન્નોર પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યાં સુમિત્રાબેનનો બચાવ જતા વીજ કરંટ લાગેલ બબલીબેન વસાવાની સારવાર માટે મોટા ફોફડે હોસ્પિટલ ખાતે દાખલ કરેલ છે, જ્યાં તેમની તબિયત સારું હોવાનું હાજર તબીબ દ્વારા જણાવવામાં આવ્યું છે. રજાક ખત્રી સાથે કિરણ મોટીનો રિપોર્ટ, બીજી ન્યૂઝ. બનાવ એવો બનેલો કે કપડાં ધોતી ત્યાં છોકરી અને તાર ઉપર જેવું હુક્કો આવ્યો સપ્લાય લાગી ગયો અને છોકરી તરત જ નીચે પડી ગઈ. એટલે અમે જોણ થઈ એટલે અમે હળી હળીએ ભેગા થયા, પણ તરત જ હોસ્પિટલ લઈને આવી ગઈ. 108 બોલાવી, તરત જ આવી ગઈ 108 અને હોસ્પિટલમાં ડૉક્ટરે કહી. બીજા કેટલા લોકો? 3 જણ. એમના દાદી છે ને છોકરીને તો અહીંયા દાખલ. શું છે છોકરીનું? એનું નામ બબલીબેન ઈશ્વરભાઈ વસાવા. બીજા કોને લાગી? બીજા રમેશભાઈ ચતુરભાઈ, એ હળી મૂકીને પડાવવા આવ્યા કે થોડીક ઊંચી ભૂમ પડી એટલે પડાવવા, પણ તેને એને ફેંકી દીધું. કરંટ સાહેબ આવો કોઈ જગ્યાએ એવું ક્રેક નીકળી, એવું મને વાયર હતો ને ક્રેક નીકળી, એમ હેલ્પર એવું કહેવાય લાઇટનો વાયર.